પંચમહાલ જિલ્લાના સહેરા નગરમાં આવેલા 3 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલા સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાનું કાર્ડ દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા દુકાન ખાતે રાખવામાં આવેલા તમામ ચોખાનો જથ્થો સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપવામાં આવ્યો હતો. સહેરા ખાતે આવેલ સહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના શાખા 3 પરથી કાર્ડધારકને સરકાર દ્વારા આપવામાં આવતા જાહેર વિતરણનો અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. આપવામાં આવેલ ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડધારક દ્વારા મામલતદારને કરવામાં આવી હતી. તો બીજી તરફ સહેરા મામલતદારને આ જ પ્રકારની ખાનગી રહી બાતમી પણ મળી હતી, જે આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાન પર રાખવામાં આવેલ ચોખાનો 700 કિલો ઉપરાંતનો જથ્થો પરત સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા નિગમની ટીમ દ્વારા સહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પ્લાસ્ટિકના ચોખા મરી આવવામાં આવ્યા હોવાની વાત પ્રાથમિક તપાસમાં તથ્ય વિહોણી છે. ચોખાની જથ્થામાંથી મરી આવેલ અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઈડ કરીને ઉમેરવામાં આવતા હોય છે. ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને 50 કિલોની 5 બેગમાં 500 ગ્રામ ફોર્ટિફાઈડ ચોખા ઉમેરવામાં આવે છે. તે જે છે તેમ છતાં ગાંધીનગર ખાતેથી તપાસ ટીમ શુક્રવારના રોજ સહેરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરનાર છે. હાલ તો સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોએ પ્લાસ્ટિકના ચોખા હોવાનો હોબારો કરેલ તે ચોખા જથ્થો પોષણયુક્ત ચોખા હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે. સહેરાની સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખાના જથ્થાને જ લઈને રેશન કાર્ડ ધારકે મામલતદારને ફરિયાદ કરતા પુરવઠા વિભાગ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા. આ ચોખા પ્લાસ્ટિકના નહીં પણ પોષણયુક્ત ચોખા સસ્તા અનાજની દુકાનમાં ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સહેરાની સસ્તા અનાજની દુકાનમાં મરી આવેલ ચોખા ગુજરાત રાજ્યમાં ગોધરા તાલુકાના ભામૈયા અને આણંદમાં બનતા હોવાનું પુરવઠા વિભાગમાંથી જાણવા મળી રહ્યું હતું. ખાસ કરીને આ ચોખાનો જથ્થો પુરવઠા વિભાગમાંથી મધ્યાહ્ન ભોજન યોજનામાં ફાળવવામાં આવતો હોય છે, પણ આ વખતે શું ભૂલથી સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને ફાળવવામાં આવ્યું કે શું? ગાંધીનગરની ટીમ આજે આ મામલે ઝીણવટભરી તપાસ કરવા માટે આવનાર છે, ત્યારે તપાસ કર્યા પછી જ ખરી હકીકત જાણી શકાશે તેમ છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. આજ રોજ શહેરા તાલુકાની શહેરી વિસ્તારની દુકાનમાંથી અમને એક ફરિયાદ મળી હતી વ્યાજબી ભાવની દુકાનમાંથી લોકોની, કે સરકાર તરફથી જે ચોખા આપવામાં આવે છે તેમાં પ્લાસ્ટિકના ચોખા મિક્સ કરીને આપવામાં આવે છે. તાત્કાલિક મામલતદારશ્રીએ ત્યાં તપાસ કરી અને અમે ચોખા તરત પરત મંગાવી લીધા. આ ચોખા કોઈ પ્લાસ્ટિકના ચોખા નથી, પરંતુ સરકાર તરફથી જે ફોર્ટિફાઈડ રાઈસ મિક્સ કરીને આપવામાં આવે છે તે છે, જે સ્પેશિયલી સરકાર બનાવડાવે છે, જેમાં અમુક જે જરૂરી તત્વો હોય છે ઝીંક, આયરન એવા મિનરલ્સ ઉમેરીને આ ચોખા સ્પેશિયલી બાળકો માટે તૈયાર કરવામાં આવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. આનાથી કોઈ નુકસાન થતું નથી. આ જે દાણો છે દેખાવમાં થોડો જાડો, વળેલો અને દૂધિયા રંગનો દેખાય છે, જોવામાં પ્લાસ્ટિક જેવો લાગે છે, પરંતુ આ ફોર્ટિફાઈડ રાઈસ છે જેનાથી કોઈને નુકસાન થતું નથી, પરંતુ જે ખૂટતા તત્વ છે એ આમાંથી મળી રહે છે. દરેક 50 કિલોના કટ્ટા પર 500 ગ્રામ આ મિક્સ કરવામાં આવે છે ફોર્ટિફાઈડ રાઈસ, જે બાળકોને ખૂટતા તત્વો આપે છે. મેં તમારી સામે આ જે બાર કાઢ્યા છે ચોખા, એ ફોર્ટિફાઈડ રાઈસ છે જે ખાવા લાયક છે અને કોઈ પ્રશ્ન નથી. છતાં પણ આજે જે ઇસ્યુ ઊભો થયો એના કારણે અમે આ તપાસણી કરી છે અને આવતીકાલે જિલ્લામાંથી રાજ્યકક્ષાએથી FRAની ટીમ આવવાની છે અને આનું એનાલિસિસ કરીને આપને જણાવશે. પણ આ ચોખા વાસ્તવમાં ફોર્ટિફાઈડ રાઈસ છે જે ખાવા લાયક છે, જે કોઈ નુકસાનકારક નથી.